गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज धोरण छ विषय गणित में स्वाध्याय नंबर 8.1 में प्रश्न नंबर 5 नीचे नी दशांश संख्याओं ने अपूर्णांक स्वरूप में लखी सरल स्वरूप में फेरवो। हवे अपूर्णांक स्वरूप एटले बधाने ख्याल छे के पी अपन क्यू स्वरूप, अंश अने छेद स्वरूप। सरल स्वरूप एटले अहीं आपणे छेद उड़ाड़वाना छे, अथवा तो आपणे कहीए तो अति संक्षिप्त स्वरूप आपवानुं छे, एटले एनुं सरल स्वरूप जोईए। एमां पहेलो ए 0.6 मारे अपूर्णांक स्वरूपे लखवुं होय एटले मारे 10 वडे भांगवा पड़े, एटले पॉइंट दूर थशे, એટલે 6 ના છેદમાં 10 થયા। ત્યારબાદ એનું સરળ સ્વરૂપ આપવાનું છે, છેદ ઉડાડતા હોય ઉડાડો, 5 2 10 અને 3 2 6 એ 2 2 કેન્સલ એટલે 3 ના છેદમાં 5। ત્યારબાદ દાખલા નંબર બી જુઓ, 2.5 તો 2.5 છે એને પોઈન્ટ દૂર કરવા માટે હું 10 વડે ભાંગી એટલે શું થશે, 25 ના છેદમાં 10। ત્યારબાદ 25 છે તો 25 25 25 થશે, એટલે 5 અને 2 5 એટલે 5 ના છેદમાં 2। ત્યારબાદ દાખલા નંબર સી જુઓ, 1.0 એટલે 10 ના છેદમાં 10 લખાય, તો 10 ના છેદમાં 10 કોઈ પણ સંખ્યાને એના ઈની સંખ્યા વડે ભાંગો એટલે જવાબ શું આવે, 1। ત્યારબાદ દાખલા નંબર ડી જુઓ, 3.8 એટલે 38 ના છેદમાં 10 થશે। અતિ સંક્ષેપ સ્વરૂપ આપો, આને 2 વડે ભાંગો, આને પણ 2 વડે ભાંગો તો કેટલા થશે, 19 ના છેદમાં 5। ત્યારબાદ દાખલા નંબર ઈ જુઓ, 13.7 એટલે 337 ના છેદમાં 10 થશે। આને 2 વડે ભાંગી શકાય છે પણ આને ભાંગી શકાતા નથી, અહીં 5 વડે પણ ભાંગી શકાય પણ અહીં 5 વડે ભાંગી શકાતા નથી, એટલે આનું સરળ સ્વરૂપ આપી શકાશે નથી, એટલે આ તે જવાબ આવશે। ત્યારબાદ દાખલા નંબર 1F જુઓ, 21.2 10 વડે ભાંગો એટલે 212 ના છેદમાં 10 થશે, આને 2 વડે ભાંગી શકાય આને ભાંગી શકાય એટલે શું થશે, 106 ના છેદમાં 5। ત્યારબાદ દાખલા નંબર જી જુઓ, 6.4 10 વડે ભાંગો એટલે શું થશે, 67 ના છેદમાં 10 અહીં બંનેને 2 વડે ભાંગી શકાશે, 67 ને 2 વડે ભાંગો એટલે કેટલા થશે, 32 ના છેદમાં 5। હવે જે આને 2 વડે ભાંગી શકાય પણ આને ભાંગી શકાતા નથી, આ એટલે આપણું થશે સરળ સ્વરૂપ। ત્યારબાદ દાખલા નંબર 6, દશાંશનો ઉપયોગ કરી નીચેના દરેકને સેમીમાં દર્શાવો, એટલે કે અહીં મિમીમાં જે આપેલા છે માપ એને આપણે સેમીમાં ફેરવવાના છે। સૌપ્રથમ 2 મિમી આપેલું છે તો આપને ખબર હોવી જોઈએ કે 1 મિમી બરાબર કેટલા સેમી થાય। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે કે 10 મિમી બરાબર 1 સેમી થાય, 10 મિમી બરાબર 1 સેમી થાય, તો આપણે 1 મિમી બરાબર જોતું હોય તો આ 10 ક્યાં જાય, આના છેદમાં સામેની બાજુ જાય, એટલે કે 1 ના છેદમાં 10 સેમી થાય, એટલે કે આને જો આપણે સેમીમાં ફેરવવું હોય તો એને 10 વડે ભાંગવું પડે। તો અહીં છે 2 મિમી, તો લખીએ 2 મિમી બરાબર 2 × 1 ના છેદમાં 10 સેમી, તો આ 2 એકસાથે ગુણાય એટલે 2 ના છેદમાં 10 સેમી, 2 ને 10 વડે ભાંગો એટલે શું થશે, 0.2 સેમી। ત્યારબાદ દાખલા નંબર બી જુઓ, એમાં પણ આ કન્ડિશન સેમ રહેશે કે 10 મિમી બરાબર 1 સેમી, તો 1 મિમી
बराबर एक ना छेद में दस सेमी तो से ए कितलू आप्यू 30 मिमी तो लखी के 30 मिमी बराबर 30 × 1/10 सेमी आ 30 ने अहीं गुणो 30 ના છેદમાં 10 સેમી 30 ને 10 વડે ભાંગો એટલે શું થશે 3 સેમી ત્યારબાદ દાખલા નંબર સી 116 મિમી તો 10 મિમી બરાબર 1 સેમી એવી રીતે 1 મિમી બરાબર 1/10 સેમી અહીં કેટલું આપ્યું છે 116 મિમી બરાબર સેમીમાં ફેરવવું છે તો શું કરશું 10 વડે ભાંગશું એટલે કે 116 × 1/10 સેમી પાછળ એકમ લખવો હંમેશા જરૂરી છે હવે શું થશે આ 16ને સાથે ગુણાવો એક સાથે લે 116 ના છેદમાં 10 સેમી 116 ને 10 વડે ભાંગો એટલે 11.6 સેમી ત્યારબાદ દાખલા નંબર ડી વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ સેમી પણ આપેલું છે અને મિમી પણ આપેલું છે આપને રકમમાં શું કીધું દરેકને સેમીમાં ફેરવો તો સેમી છે એને કંઈ સેમીમાં ફેરવવાનું હોય નહીં એટલે એ આમનામ રહેશે અને મિમીનું છે એને આપણે ખાલી સેમીમાં ફેરવવાનું છે તો આ કન્ડિશન સેમ રહેશે હવે દરેક દાખલામાં લખવાની જરૂર નથી બરાબર તમને સમજાય તો હવે 4 સેમી છે ને આપણે આમનામ રાખીએ એટલે કે 4 સેમી પ્લસ 2 મિમી છે તો 2 × 1/10 સેમી થશે જો દરેક દાખલામાં કન્ડિશન આપણે લખતા હતા બરાબર ત્યારબાદ 1/10 વડે ગુણતા હતા હવે આપણે યાદ છે કે 1 મિમી બરાબર 1/10 સેમી થાય એટલે અત્યારે આપણે ડાયરેક્ટ મૂકી દીધું છે 4 સેમી ને 4 સેમી આમને 2 અહીંયા ગુણાય એટલે 2 × 1 = 2 × 10 સેમી 4 સેમી આમનામ પ્લસ 2 ને 10 વડે ભાંગો એટલે થશે 0.2 સેમી ત્યારબાદ આ બંને વચ્ચે સરવાળાની નિશાની છે તો બંનેનો સરવાળો કરો 4 + 0.2 એટલે થશે 4.2 સેમી ત્યારબાદ દાખલા નંબર ઈ તો સૌ પ્રથમ લખીએ કે 10 મિમી બરાબર 1/10 1 સેમી આખો દાખલા નંબર 6 છે દરેકમાં આ વપરાય છે બરાબર મિમીનું સેમીમાં કન્વર્ટર એટલે એકવાર યાદ રાખી લેવું 1 મિમી બરાબર 1/10 સેમી તો અહીં કેટલા છે આપણે 162 મિમી બરાબર 162 × 1/10 સેમી 162 ઉપર ગુણાય છે એટલે થશે 162 ના છેદમાં 10 સેમી 162 ને 10 વડે ભાંગો એટલે પાછળથી એક અંક પછી પોઈન્ટ આવશે એટલે થશે 16.2 સેમી ત્યારબાદ દાખલા નંબર એફ જુઓ ત્યાસી મિમી બરાબર તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો લખશે બરાબર એકમ બાજુમાં છે તે એટલે 83 × 1/10 સેમી ઉપર ગુણો 10 વડે ભાંગો એટલે એક અંક પછી પોઈન્ટ આવશે એટલે થશે 8.3 સેમી
ત્યારબાદ દાખલા નંબર 7 સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓ સમાવેશ થશે એટલે કે સંખ્યા રેખા જે વિદ્યાર્થી મિત્રો હોય છે 0, -1 અને 1 તો કઈ બે સંખ્યા વચ્ચે સંખ્યા આવે છે એ આપણે કહેવાનું છે અને કોઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાઓની નજીક છે તમને દશાંશ સંખ્યા આપવામાં આવે એ કયા બેની વચ્ચે આવેલી છે અને સૌથી કોને નજીક પડે છે એ આ દાખલામાં આપણે ગણતરી કરવાની છે તો સૌ પ્રથમ રકમને છે એ જવા દઈએ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખામાં 0 થી 12 સુધીના અંકો દર્શાવેલા છે અહીં દશાંશ સંખ્યા આપને આપેલી છે 0.8 તો તમને ખ્યાલ હોવો જોઈએ 0.8 સંખ્યા રેખા ઉપર ક્યાં દર્શાવી શકાય તો 0.8 એટલે 0 અને 1ની વચ્ચે આવશે તો સૌ પ્રથમ લખીએ 0.8 એ 0 અને 1ની વચ્ચે આવેલ છે ત્યારબાદ જોવાનું છે કોની નજીક છે 0 અને 1ની વચ્ચે આવેલી છે પરંતુ 0ને નજીક પડે કે 1ને નજીક પડે તો તમે સંખ્યા રેખા દોરો માની લો કે આમાં 0 અને 1 છે તો 0 પછી શું આવશે તો 0.1 0.2 0.3 4 5 6 7 8 9 સુધી આવશે બરાબર 10 નહીં આવે એ 1 થઈ જશે તો 0.8 એટલે 1ની વધારે નજીક કહેવાય તો અહીં શું લખશું કે 0.8 એ 1ની વધુ નજીક છે 1ની વધુ નજીક છે ત્યારબાદ દાખલા નંબર બી જુઓ 5.1 સંખ્યા રેખા ઉપર ક્યાં આવશે 5 અહીંયા 5.1 5.2 એ જમણી બાજુ જશે એટલે કે 5 અને 6ની વચ્ચે આવશે તો લખીએ કે 5.1 એ 5 અને 6ની વચ્ચે આવેલ છે હવે જુઓ નજીક કોને પડશે 5, 5.1, 5.2, 5.3 તો 5.1 જ છે એટલે 5ને સૌથી વધારે નજીક પડશે તો શું લખશું કે 5.1 એ 5ની વધુ નજીક છે ત્યારબાદ દાખલા નંબર સી 2.6 એ 2 અને 3ની વચ્ચે આવશે તો લખીએ કે 2 અને 3ની વચ્ચે આવેલ છે નજીક કોને વધારે પડશે તો 3ને વધારે પડશે તો 2.6 એ 3ની વધુ નજીક આવેલ છે ત્યારબાદ દાખલા નંબર ડી જુઓ 6.4 તો 6.4 એ ક્યાં આવશે તો 6 અને 7ની વચ્ચે આવશે 4 છે 5 અથવા 5 કરતાં નીચે હોય તો કોને વધારે નજીક પડે 6ને તો શું લખીએ કે 6.4 એ 6 અને 7ની વચ્ચે આવેલ છે નજીક કોને પડે 6 તો લખીએ કે 6.4 એ 6ને વધુ નજીક આવેલ છે અથવા તો વધુ નજીક છે તમે કોઈ પણ શબ્દ વાપરી શકો ત્યારબાદ દાખલા નંબર ઈ
9.1 તો 9.1 એ કોની વચ્ચે આવશે? 9 અને 10 ની વચ્ચે આવશે, એટલે કે 9 અને 10 ની વચ્ચે આવેલ છે. 9.1 એ કોની નજીક પડશે? 9.1 છે એટલે 9 ને વધારે નજીક પડશે, તો 9.1 એ 9 ને વધારે અથવા તો વધુ નજીક છે. ત્યારબાદ એક દાખલો જુઓ, 4.9. તો 4.9 એટલે 4 અને 5 ની વધારે નજીક આવશે, વચ્ચે આવશે, 5 અને 4 ની વચ્ચે. તો લખીએ કે 4.9 એ 4 અને 5 ની વચ્ચે આવેલ છે. હવે અહીં જુઓ, 4.9 છે, 4.9માં હું 0.1 ઉમેરતો પણ 5 થઈ જાય, એટલે કે સૌથી વધારે નજીક કોને પડશે? 4ને કે 5ને? તો 5ને પડશે. તો શું લખીએ કે 4.9 એ 5ની વધુ નજીક છે. ત્યારબાદ દાખલા નંબર 8, નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવો. અહીં જે આપણે દશાંશ સંખ્યાઓ આપેલી છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. તો સૌપ્રથમ એ ખ્યાલ આવવો જોઈએ કે આ સંખ્યા કયા બે અંક પૂર્ણ અંકો વચ્ચે આવેલી છે. તો 0.2 એ 0 અને 1 આ બંને પૂર્ણ સંખ્યાઓ વચ્ચે આવશે. તો આપણે વધારે સંખ્યા રેખાનો ઉપયોગ નહીં કરીએ, એટલું જ ખાલી દોરશું 0 અને 1. 0 અને 1ની વચ્ચે આવેલું છે તો માત્ર આપણે એટલી સંખ્યા રેખા દોરશું. હવે 0 અને 1ની વચ્ચે કુલ કેટલા 10 કાપાઓ આવશે, એટલે આપણે એક સરખા કુલ 10 ભાગ પાડીશું. ત્યારબાદ જોવાનું છે 0.2. આ 0, 0.1, 0.2 એટલે અહીં આવશે. તો અહીં તમારે લખવાનું છે 0.2, અથવા તો આવી રીતે તમે દર્શાવી અને કોઈ મૂળાક્ષર પણ લખી શકો, બરાબર, તમારી રીતે કોઈ પણ રીતે તમારા એ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. ત્યારબાદ જુઓ બી છે 1.9. તો 1.9 એ કઈ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે આવશે? તો 1 અને 2 ની વચ્ચે આવશે. તો માત્ર આપણે 1 અને 2 સુધીની સંખ્યા રેખા દર્શાવીએ, 1 અને 2, એની વચ્ચે એક સરખા ભાગના કુલ 10 ભાગ પાડો. ઝીરો પોઈન્ટ 9 એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અહીં આવશે. આ 10મો કાપો, ત્યારબાદ 2 પૂરા થશે. તો અહીંયા આપણે દર્શાવશું 1.9. ત્યારબાદ સી છે 1.1. 1.1 એ કઈ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે આવશે? 1 અને 2 વચ્ચે. તો એમાં પણ એટલી સંખ્યા રેખા આપણે દોરવાની થશે, 1 અને 2. એક સરખા 10 ભાગ પાડો. એક પોઈન્ટ 1 અને 1.1 એટલે અહીં આવશે. ત્યારબાદ છેલ્લો ડી દાખલો 2.5. 2.5 એ કઈ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે આવશે? તો 2 અને 3ની વચ્ચે આવશે. તો આપણે સંખ્યા રેખા ઉપર 2 અને 3 દર્શાવીએ, એક સરખા કુલ 10 ભાગ પાડીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ભાગ પાડ્યા. 5મા ભાગ ઉપર છે, 1, 2, 3, 4 અને 5. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું દર્શાવવાનું છે? 2.5. તો આ થઈ દશાંશ સંખ્યાઓ અને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની વાત.
ત્યારબાદ દાખલા નંબર 9, આપેલ સંખ્યારેખા ઉપર બિંદુઓ એ બી સી અને ડી કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે એ આપણે દર્શાવવાનું છે. એ વિદ્યાર્થી મિત્રો, 0, 1, 2 અને 3 સુધીની સંખ્યારેખા આપેલી છે જેમાં આપણે એ બી સી અને ડી બિંદુઓ છે એ દર્શાવેલા છે. એ કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે આપણે દર્શાવવાનું છે. તો સૌ પ્રથમ બિંદુ એ, બિંદુ એ એટલે કોની વચ્ચે આવેલું છે? તો 0 અને 1 વચ્ચે આવેલું છે. 0 અને 1 વચ્ચે કુલ 10 સરખા ભાગ છે જેમાંથી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ ઉપર આવેલું છે અને 1 ને સે વધારે નજીક છે. આ બધી બેઝિક માહિતી છે એને ઓળખવા માટે. આપણે ખાલી શું આમાં જવાબ લખવાનો છે? તો બિંદુ એ કોને, બિંદુ શું થયું? 0.1, 0.2, 0.3, 4, 5, 6, 7 અને 8. તો બિંદુ એ 0.8 ને સંગત અથવા તો એમ પણ લખી શકો કે 0.8 ને સંગત બિંદુ એ છે, બરોબર. આગળ બિંદુ લખવાની જરૂર નથી. ત્યારબાદ બી જુઓ, બિંદુ બી ક્યાં આવેલું છે? તો કે 1 અને 2 પૂર્ણ સંખ્યાની વચ્ચે આવેલું છે. કોને વધારે નજીક પડે છે? 1ને વધારે નજીક પડે. 1.1, 1.2 અને 1.3. તો 1.3 આવેલું છે તો લખીએ 1.3 ને સંગત બિંદુ બી છે અથવા તો આવેલું છે, તમે કોઈ પણ શબ્દ વાપરી શકો. ત્યારબાદ ત્રીજો જુઓ, બિંદુ સી માટે. બિંદુ સી 2 અને 3 વચ્ચે આવેલું છે. કોને વધારે નજીક છે? 2ને વધારે નજીક છે. 2.1 અને 2.2 ઉપર આવેલું છે. 10 સરખા ભાગ આમાં પાડેલા છે, એમાં બીજા બિંદુએ છે એ આપણે ગણી અને જવાબ દેવાનો છે. તો લખીએ કે 2.2 ને સંગત બિંદુ સી છે. ત્યારબાદ દાખલા નંબર ડી જુઓ, બિંદુ ડી એ પણ 2 અને 3 વચ્ચે જ આવેલું છે, પણ એ સૌથી વધારે નજીક કોને છે? 3ને છે, એટલે 2.5 પછીના કોઈ પણ અંક આવશે. જોઈએ, 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8 અને 2.9. અથવા તમે આમ પણ ગણી શકો, અહીં શું થાય? 3 એટલે શું થાય 2.10, અથવા તો 3 એને કહીએ, એની આગળ તો શું હોય? 2.9. તો આપણે લખીએ 2.9 ને સંગત બિંદુ ડી છે. ત્યારબાદ દાખલા નંબર 10, એમાં એ રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મીમી છે, તો સેમીમાં તેની લંબાઈ કેટલી થશે? અહીં સેમીમાં અને મીમી બંને એકમમાં નોટબુકની લંબાઈ આપેલી છે, આપણે એમાં સેમીમાં ફેરવવાની છે. આગળ ના દાખલામાં જોયું એમ કે 10 મીમી બરાબર 1 સેમી થાય, તો 1 મીમી બરાબર 1/10 સેમી લખી શકાય. તો હવે શું લખવાનું છે? હવે રમેશની નોટબુકની લંબાઈ, કુટ પ્રશ્ન જ્યારે હોય ત્યારે આપેલી માહિતી લખવી જરૂરી છે. 9 સેમી પ્લસ 5 મીમી. હવે 9 સેમી છે તો ના 9 ના 9 જ રહેશે, સેમીમાં જ આપણે ફેરવવાનું છે, તો 9 સેમીનું 9 સેમી એમને. 5 મીમી છે એને આપણે શેમાં ફેરવવાનું છે? સેમીમાં. એટલે 1/10 વડે ગુણીશું,
प्लस 5×10 सेमी, 9 सेमी ना 9 सेमी आमनो प्लस आ 5 ऊपर गुणा એટલે શું થશે 5×10 सेमी, 9×9 5×10 ભાગાકાર કરો એટલે શું થશે 0.5 સેમી, બંને સેમી છે એટલે એક જ વાર લખ્યું છે બરોબર પાછળ. હવે આ બંનેનો સરવાળો કરો, 9 પ્લસ 0.5 એટલે થશે 9.5 સેમી. હવે એ જ દાખલો પૂરો થતો નથી, જે આપણે પ્રશ્નમાં માગ્યું છે એ આપણે લખવું જરૂરી છે. તો અંતમાં આપણે લખીએ કે રમેશ ની નોટબુકની લંબાઈ 9.5 સેમી છે. ત્યારબાદ દાખલા નંબર 10માં બી, ચણાના નાના ચોળની લંબાઈ 65 મીમી છે તેની લંબાઈ સેમીમાં દર્શાવો. અહીં ચણાના છોડની લંબાઈ છે એ મીમીમાં આપેલી છે, આપણે એમાં સેમીમાં ફેરવવાની છે. તો સૌ પ્રથમ શું લખશું, 10 મીમી બરાબર 1 સેમી થાય. જો આપને ખ્યાલ જ છે, છતાં દરેક દાખલાઓમાં છે લખવું જરૂરી છે બરાબર, ખાસ કરીને કૂટ પ્રશ્નોમાં. તો 1 મીમી બરાબર 1×10 સેમી. હવે શું લખશું, તો કે આપણે ચણાના નાના છોડની લંબાઈ મેળવવાની છે તો લખીએ, હવે ચણાના નાના છોડની લંબાઈ બરાબર કેટલી આપેલી છે, 65 મીમી. પાસઠ મીમીને આપણે સેમીમાં ફેરવવાનું છે એટલે 1×10 વડે ગુણશું. તો 65×1×10 સેમી, 65 છે એક સાથે ગુણ્યા એટલે શું થશે 65×10 સેમી. 65×10 વડે ભાંગો, 6.5 સેમી થશે. તો અંતમાં લખવાનું કે આમ ચણાના નાના છોડની લંબાઈ 6.5 સેમી છે.